સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાટ સમાન એવા એપ્રોચ રોડ ઉપર આવેલા નિર્માણ શોપિંગ સેન્ટરમાં આવેલ એક હાર્ડવેરની દુકાનમાંથી એક ગઠિયો તરકીબ અપનાવીને વેપારીને સત્યાવીસ હજારનો ચૂનો લગાવી રફુચક્કર થઈ ગયો હતો અને વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર આવેલ નિર્માણ શોપિંગ સેન્ટરમાં આવેલ હાર્ડવેરની દુકાનમાં એક ગઠિયો ગ્રાહકના વેશમાં આવી વેપારીની દુકાને આવી વેપારી પાસે દુકાનમાં રહેલ પાણીની પાઇપના બે બંડલ લીધા અને વેપારી તે દરમિયાન પાંચસોની નોટો ગણી રહ્યા હતા ત્યારે વેપારીને વાતોમાં લઈને પોતે પ્રાંતિજ અષ્ટવિનાક સોસાયટીમાંથી આવ્યો હોવાનું ઓળખ આપી વેપારીને કહ્યું કે આ પાંચસોની નોટો જેટલી હોય તે મને આપો હું તમને બે હજારની નોટો આપું તેમ કહીને વાતો વાતોમાં વેપારી પાસેથી સત્યાવીસ હજારને લઈ કહ્યું કે આ બે પાઇપના બંડલ અને આ પૈસા તમને આપી દઉં મારી પાછળ તમારા માણસને બેસાડી દો અને ઘરેથી તમારા માણસને આ બે બંડલના અને આ સત્યાવીસ હજાર આપી દઉં તે કહેતા વેપારી ભૂરવાઈ ગયો હતો અને નોકરને ગઠિયાના બાઇક પાછળ મોકલ્યો હતો તો ગઠિયો આગળ જઈ સોસાયટી આવતા વેપારીના માણસને નીચે ઉતારીને કહ્યું કે આ મારા મકાના ઘર પાઇપના બંડલ મૂકી દે અને વેપારીનો માણસ પાઇપના બંડલ મૂકવા ઘર આગળ ગયો ને બાઈક ચાલક ગઢિયો બાઈક લઈને છુમંતર થઈ ગયો તો વેપારીનો માણસ પાછળ દોડ્યો હતો પણ ગઢીયો ભાગી ગયો અને દુકાને આવીને વેપારીને જાણ કરતા વેપારીને છેતરાયો હોવાનો અહેસાસ થતા તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને દુકાનમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી સંજય રાવલ ઝેસટીવી પ્રાંતિજ